હેલો એન્ડ વેલકમ ટુ ઇમેજ એકેડમી. મિત્રો, આજે આપણે વાત કરીશું મેથ્સમાં એક સમ પૂછાય છે દર વખતે કે એક પાર્ટીમાં સાત વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલી વાર હાથ મિલાવ્યા હશે. તો વાત કરીએ, આ એક સમ છે, એ સમને આપણે સોલ્વ એક ટ્રીક વડે કરીશું. માની લો કે એ બી સી ડી ઈ એફ જી અને એચ આ સાત વ્યક્તિ છે અને ખુરશીમાં બેઠા છે. તો પહેલો એ ઉભો થશે અને બી ને હાથ જોડે હાથ મિલાવશે, સી જોડે હાથ મિલાવશે, ડી જોડે હાથ મિલાવશે, ઈ જોડે હાથ મિલાવશે, એફ જોડે હાથ મિલાવશે, જી જોડે હાથ મિલાવશે અને એચ જોડે હાથ મિલાવશે. તો તેને હાથ મિલાવવાની સંખ્યા ટોટલ થઈ જશે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. સોરી, એચ ની આ સાત વ્યક્તિ છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાત વ્યક્તિ, એક બે ત્રણ ચાર ને પાંચ અને છ, છ વ્યક્તિ જોડે હાથ મિલાવશે. હવે બી ઉભો થશે, એ પોતાની જગ્યા પાછું કહી દે, બી ઉભો થશે તો બી એ જોડે નહીં જાય કારણ કે એ પહેલાથી તેને હાથ મિલાવી લીધા છે. તો બી પહેલા સી જોડે જશે, પછી ડી જોડે, ઈ જોડે, એફ જોડે અને જી જોડે. તો એને હાથ મિલાવવાની ટોટલ સંખ્યા થઈ પાંચ. હવે સી એ અને બી જોડે જવાનો નથી, તે જશે ડી ઈ એફ જી જોડે, એટલે ટોટલ ચાર. પછી ડી, તો ડી એ બી સી જોડે હાથ મિલાવવા નહીં જાય, ઈ એફ અને જી જોડે જશે, એટલે હાથ મિલાવવાની સંખ્યા થઈ ત્રણ. હવે વાત કરીએ ઈ ની, તો ઈ એ બી સી જોડે હાથ મિલાવવા નહીં જાય, એફ અને જી જોડે જશે, એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે બે. એફ એ બી સી ડી ઈ જોડે હાથ મિલાવવા નહીં જાય, માત્ર જી જોડે જશે, તો હાથ મિલાવવાની સંખ્યા થશે એક. હવે જીને કોઈને જોડે હાથ મિલાવવા જવાની જરૂર છે કારણ કે બધા જ વ્યક્તિઓ તેને ત્યાં આવીને મળી ગયા છે. ટોટલ હાથ મિલાવવાની સંખ્યા થઈ જશે છ ને પાંચ અગિયાર, અગિયાર ને ચાર પંદર, પંદર ત્રણ અઢાર, અઢાર ને બે વીસ ને એક એકવીસ. બરાબર, તો દરેક વ્યક્તિ એકવીસ વખત ટોટલ હાથ મિલાવવાની સંખ્યા થશે. આનો એક ફોર્મ્યુલા છે કે જેટલા વ્યક્તિઓ આપ્યા હોય તેમાંથી એક માઇનસ કરી, જેટલા વ્યક્તિ આપ્યા હોય તેમાંથી એક માઇનસ કરી બંનેનો ગુણાકાર કરી દેવાનો. મતલબ કે અહીં સાત વ્યક્તિઓ છે, સાતમાંથી એક માઇનસ કરીશું તો ગુણ્યા છ થશે. બરાબર, અને ભાગ્યા દર વખતે ભાગ્યા બે કરવાનો. તો સાત છ બેતાલીસ ભાગ્યા બે, તો તમારો આન્સર આવી જશે એકવીસ. માની લો કે દસ વ્યક્તિ આપ્યો હોય તો દસ વ્યક્તિઓ દસ ગુણ્યા દસ માંથી એક કાઢીશું તો નવ ભાગ્યા બે, દસ નવ નેવું, નેવું ભાગ્યા બે બરાબર પિસ્તાલીસ. આનો એક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા લખવો તો તમે ટ્રાય કરી શકો, એન એન માઇનસ વન ડિવાઈડ બાય ટુ. જો તમને મારી ટ્રીક પસંદ આવી હોય તો મારી વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.